नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ, છેલ્લા ઘણા સમયથી શૈક્ષણિક કાર્ય બંધ હતું, જે રાજ્યમાં આજથી શરૂ થયું છે. શાળા કોલેજોની શરૂઆત થઈ છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આજથી સ્કૂલોની શરૂઆત થઈ છે. 300 દિવસ પછી શાળા કોલેજો ખુલી છે અને વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે અભ્યાસક્રમ અર્થે. 10 મહિના બાદ શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. એક આનંદ પણ વિદ્યાર્થીઓની અંદર ઉમટ્યો છે. કોરોના કાળથી જ શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. જો કે ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું, પરંતુ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા નહોતી મળતી, જે આજથી હવે રાજ્યભરની શાળાઓમાં જોવા મળી રહી છે. ગામડી ગામે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં બાળકો હાજર છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 240 બાળકો હાજર રહ્યા છે. પહેલા દિવસે બાળકો બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ શાળા સંચાલકો તરફથી ઉભી કરવામાં આવી છે. આણંદમાં પણ આજથી સ્કૂલ અને કોલેજનો પ્રારંભ થયો છે, કે જ્યાં સ્કૂલોની અંદર બાળકો પહોંચી રહ્યા છે. પહેલા જ દિવસે 240 બાળકો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં જોવા મળી રહ્યા છે. 20 વિદ્યાર્થીઓની બેચમાં 6 ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. આણંદથી સંવાદદાતા સપન પટેલ જોડાયા છે. સપન, આણંદમાં પણ સ્કૂલોની શરૂઆત, શાળાઓ કોલેજો ખુલી છે, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી ફાલ્ગુની, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદના ગામડી ખાતે આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં હાલ મંતવ્યની ટીમ પહોંચી છે. ત્યારે અહીંયા જે દ્રશ્યો છે તેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમજ એક ક્લાસની અંદર 20 બાળકો, તેમ કરી કુલ 12 વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 6 વર્ગ 10 ધોરણ માટે અને 6 વર્ગ 12 ધોરણ માટે. ખાસ કરીને 240 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા હાલ ઉપસ્થિત છે. જે પ્રમાણે અત્યારે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના શિક્ષણ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે, જેઓ હાલ જે વિદ્યાર્થીઓ છે તેઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે, તેમજ તેમને લગતી સમસ્યાઓ પણ જાણી રહ્યા છે. જે પ્રમાણે છેલ્લા 10 મહિનાથી લોકડાઉન ચાલુ હતું, જ્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું, તેને લઈને કયા પ્રકારની વ્યવસ્થાઓ, કયા વિદ્યાર્થીઓને શું તકલીફો પડી હતી તે બાબતે હાલ શિક્ષણ અધિકારી દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે બાળકોને હાલ સમસ્યાઓ પડી રહી હતી, ઓનલાઈન એજ્યુકેશનમાં જે તકલીફો પડી રહી હતી, આજે પ્રથમ દિવસ છે, 300 દિવસ બાદ બાળકોને સ્કૂલમાં આવવાનો મોકો મળ્યો છે, શું કહેશો? લગભગ લાંબા ગાળા સમય પછી, 10 મહિના પછી શાળા આજ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી આપણે લગભગ માર્ચ મહિનાથી આપણે શરૂ કર્યું હતું આપણા જિલ્લામાં, અને એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને એનો લાભ મળ્યો છે. પણ તેમ છતાં પણ જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી સામસામે હોય અને પ્રશ્નોત્તરી થાય, એવી પ્રશ્નોત્તરી ઓનલાઈનમાં બધા વિદ્યાર્થીઓને એ તક મળતી હોતી નથી, એટલે થોડી મૂંઝવણ હતી. પણ આજે જે શાળાઓ શરૂ થઈ છે એનાથી વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે, અને એના કારણે વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહિત થઈને શાળામાં આવેલા છે. આણંદ જિલ્લાની વાત કરું તો લગભગ 300થી પણ વધારે શાળાઓ છે આપણા ત્યાં, સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ, સીબીએસઈની સ્કૂલો છે, અને આ સ્કૂલોમાં આજે લગભગ 60-65% જેટલી વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી છે. એટલે આપણા માટે, આણંદ જિલ્લા માટે ગૌરવની વાત છે કે પહેલા જ દિવસે શાળાઓ શરૂ થઈ અને એ દિવસે આપણને સારી હાજરીમાં, સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અત્યારે જે પ્રમાણે COVID-19ના ગાઈડલાઇન્સનું પાલન કરવાની વાત ચાલી રહી છે, તે પ્રમાણે હાલ સ્કૂલોની અંદર કયા પ્રકારની ખાસ તકેદારીના ભાગરૂપે શું રાખવામાં આવ્યું છે, કેવા પ્રકારે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે? શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ દરવાજામાંથી દાખલ થાય ત્યાંથી જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, અને વિદ્યાર્થીઓને એમના ટેમ્પરેચર માપવામાં આવે, સેનિટાઈઝ કરવામાં આવે, માસ્ક બધા વિદ્યાર્થીઓએ પહેરેલો છે કે નહીં એની કાળજી આવે, જરૂર પડે તો વિદ્યાર્થીઓને માસ્ક પણ આપવામાં આવે એવી વ્યવસ્થાઓ શાળા દ્વારા કરવામાં આવી છે. શાળાના શિક્ષકો કે જે શિક્ષણ આપવાના છે, એ શિક્ષકો પણ કોરોના ગ્રસ્ત ન હોય એ માટેની અવેરનેસ સાથે દરેક શાળાના આચાર્યશ્રીએ કાળજી લીધી છે, અને શિક્ષકોના પણ ટેસ્ટ કરાવેલા છે. સર, બાળકોને ઓનલાઈન એજ્યુકેશનમાં કયા પ્રકારની સમસ્યાઓ પડતી હતી આપના દ્વારા જે એમની સાથે સંવાદ કરવામાં આવ્યો, તેમાં કોઈ માહિતી બહાર આવી કે ઓનલાઈન શિક્ષણમાં કે જે ક્લાસની અંદર શિક્ષણ મેળવવામાં એ લોકોને શું સહેલાઈ પડી રહી છે? મોટાભાગે ઓનલાઈન શિક્ષણમાં શું થાય કે બધા વિદ્યાર્થીઓ એક સાથે
प्रश्नों ना पूछी सके, वन बाय वन प्रश्न पूछी सके, क्या क्या इंटरनेट ना प्रॉब्लम ना आवे, એટલે એના કારણે થોડાક મુશ્કેલી થાય. બીજું કે ફેમિલીમાં એક જ મોબાઈલ હોય અને દસમા ને બારમા ના બે વિદ્યાર્થી હોય તો એવા સમયે પણ એક સાથે બે સ્ટુડન્ટનું ના ચાલે, ભણવાનું ન થાય, એટલે આવી મુશ્કેલીઓ હતી. પણ આજે શાળાઓ શરૂ થઈ છે એટલે વિદ્યાર્થીઓ એનાથી ખૂબ ઉત્સાહિત છે. તે જ પ્રમાણે અહીંયાના શાળાના જે પ્રિન્સિપાલ છે તેમની સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું. જી સર, આપનું નામ અને પરિચય આપશો. મારું નામ ફાધર આલ્બર્ટ છે, હું પ્રિન્સિપાલ ઓફ સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ ગામડી આણંદ. જી સર, અત્યારે જે પ્રમાણે સ્કૂલો શરૂ કરવામાં આવી છે, અંદાજે 300 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે, ત્યારે વિદ્યાર્થીઓ સ્કાડામાં આવી રહ્યા છે, કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો છે અને કયા પ્રકારની તકેદારીઓ રાખવામાં આવી છે શાળા તરફથી? એટલે અમને જે છોકરા સ્કૂલમાં આવે એટલે અમે બધા શિક્ષકો બધા ખુશ થઈએ છે, એટલે ખાસ કરીને શિક્ષકો બધા વધારે ખુશ છે. આટલા દિવસો શિક્ષકો ઓનલાઈનમાં લીધા, પણ સાહેબ ડીઓ સાહેબે કયા પ્રમાણે અમુકને અમુક ઘરે એક જ મોબાઈલ હોય બધા વિદ્યાર્થીઓને બધા બાળકોને આપી ન શકાય. સર, ખાસ કરીને જે પ્રમાણે સ્કૂલો ચાલુ થઈ છે અત્યારે સોશિયલ ડિસ્ટન્સના તેમજ માસ્કના તેમજ સેનિટાઈઝને કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં? એટલે અહીં તો દરેક ક્લાસમાં એક સેનિટાઈઝર રાખવામાં આવેલું છે, અને જયારે છોકરા અંદર આવ્યા એ વખતે દરેક છોકરાનું જે ટેમ્પરેચર લેવામાં આવેલું હતું અને સેનિટાઈઝર કરવામાં આવેલું હતું, અને જે ટેમ્પરેચર લીધા પછી દરેક વિદ્યાર્થીનું તે ટેમ્પરેચર રજિસ્ટરમાં નોંધાયેલું છે, અને સાથે સાથે શિક્ષકોની પણ ટેમ્પરેચર લઈને જ અંદર લીધા છે. જે પ્રમાણે આપણે આણંદના ગામડી ખાતે આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલની મુલાકાત લીધી, તેના જે પ્રિન્સિપાલ છે તેમજ જે આણંદ જિલ્લાના શિક્ષણ અધિકારી છે તેઓ સાથે સંવાદ કર્યો, જે પ્રમાણે હાલ સ્કૂલના દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે, તેમજ વિદ્યાર્થીઓને આજે સ્કૂલમાં આવીને આનંદની લાગણી અનુભવી હોય તેવા દ્રશ્યો નિર્માણ થવા પામ્યા છે. જી બિલકુલ સપન, આભાર તમામ જાણકારી બાદ. તો સ્કૂલો અને કોલેજોની શરૂઆત, જે જ્યાં આણંદમાં પણ સ્કૂલોની શરૂઆત થતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું અંતર જળવાઈ રહે તે માટેની પણ વ્યવસ્થા.